friends, welcome to this session. Mitro, aje apne rekha ane juda-juda rekha na swarupna samikaran no upyog kari ane rekha nu samikaran kevi rite melavu eni charcha karva jai rahya chhe. So let us come to the teletop for the representation. Lines એટલે કે રેખાઓ. જુદા જુદા કિસ્સામાં આપણે રેખાનું સમીકરણ મેળવવાનું છે. વી આર ટુ ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ લાઇન યુઝિંગ ડિફરન્ટ ફોર્મ્સ. લાઇન્સની રિપ્રેઝન્ટેશનમાં ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ સ્લોપ ઓફ ધી લાઇન. સ્લોપ અર્થાત તે રેખાનો ઢાળ કેટલો, એની આપણે વાત કરીએ. તો રેખાનો ઢાળ એટલે આ રીતે આપણે એક્સિસ લીધી, ઓકે, કોઈ એક રેખા લઈએ. આ રેખા એક્સ અક્ષની ધન દિશા સાથે જે કોણ બનાવે એ કોણને ધારો કે કહી દઈએ થીટા. લેટ અસ કોલ ધી એંગલ મેડ બાય ધી લાઇન વિથ ઓ એક્સ પ્લસ એઝ થીટા. ધેન સ્લોપ ઓફ ધી લાઇન ઇઝ ડિફાઇન્ડ ઇન ધીસ ફેશન. એમ ઇઝ ઇક્વલ ટુ ટેન થેટા. એમ ઇઝ ઇક્વલ ટુ ટેન થેટા. જો આપણને થેટા આપ્યો હોય તો, દાખલા તરીકે, એઝ ફોર એક્ઝામ્પલ, આ જ રેખાની વાત કરીએ અને રેખાએ ઓ એક્સ પ્લસ સાથે બનાવેલો ખૂણો, ફોર એક્ઝામ્પલ, સે ઇટ ઇઝ 2π/3. ઇટ ઇઝ 2π/3 ઇન રેડિયન. એટલે કે ડિગ્રીમાં જો એ ખૂણાની વાત કરીએ તો ઇટ ઇઝ 120. ધ ક્વેશ્ચન ઇઝ વોટ વિલ બી ધી સ્લોપ ઓફ ધીસ લાઇન. સો લેટ અસ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ એમ which is defined by tan of theta, that is tan of 120 degree. Let us find the value using trigonometry. In this way, 120 can be rewritten as 180 minus 60, that is 2 into 90 degree, 2 into 90 degree minus 60. As you know and you have studied the same in trigonometry, that is first semester basic mathematics, n is equal to 2, even number. So 10 changes to 10. The shortcut of finding the value. And 120 degree is an angle of the second quadrant. So using that famous all STC, all positive, sin cosec, tan cot, cos and sec. In the second quadrant, we are dealing with 10. 10 is negative, so supply a negative sign and conclude the value. 10, 60 is square root 3. So,
the slope of that line is found to be minus root 3, which is negative. So we say that means if the angle of inclination, એટલે કે તે રેખાએ બનાવેલો ખૂણો થેટા 90 ડિગ્રીથી 180 ડિગ્રી અર્થાત પાઈ સુધી આ અંતરાલમાં હોય, બીજા ચરણમાં હોય, તો એનો અર્થ એ થયો કે એમની વેલ્યુ આપણને નેગેટિવ મળે. એન્ડ ઇફ ઇટ ઇઝ ઇન ધ ફર્સ્ટ ક્વાડ્રન્ટ, પ્રથમ ચરણમાં તે ખૂણો હોય અર્થાત 0 થી 90 ડિગ્રી, તો એમની વેલ્યુ આપણને પોઝિટિવ મળે. જુદા જુદા કિસ્સામાં આપણે રેખાના સમીકરણ મેળવવાના છે. રેખાનું સમીકરણ મેળવવા માટે મોટાભાગના કિસ્સામાં પાયાના જે એલિમેન્ટ છે એ છે રેખાનો ઢાળ અને જે બિંદુમાંથી તે રેખા પસાર થાય છે એ બિંદુના યામની કિંમત. તો અત્યારે એટલા માટે જ આપણે આ ઢાળની વાત કરી રહ્યા છીએ. તો થીટા આપવામાં આવે તો એમ બરાબર ટેન થીટા તે રેખાનો ઢાળ થાય. ધારો કે થીટા આપવામાં નથી આવ્યો તો એવા કિસ્સામાં શું થઈ શકે એની વાત કરીએ. જેમ કે થીટા નથી આપ્યો, એ જ રેખા આપણે લઈ રહ્યા છીએ, પણ હવે તે રેખા જે બે બિંદુમાંથી પસાર થાય છે અનુક્રમે એ x1y1 એન્ડ બી x2y2. સો નેક્સ્ટ વી આર ડીલિંગ વિથ ધ સ્લોપ ઓફ એ લાઇન થ્રુ ટુ પોઈન્ટ્સ એ એન્ડ બી. તો લખીએ ધી સ્લોપ ઓફ ધી લાઇન એ બી વિચ પાસિસ થ્રુ એ એન્ડ બી ઇઝ ગિવન બાય ધી ફોલોઈંગ ફોર્મ્યુલા. એમ ઇઝ ઇક્વલ ટુ y2 - y1 ડિવાઈડેડ બાય x2 - x1. ડિફરન્સ ઓફ y ડિવાઈડેડ બાય ડિફરન્સ ઓફ x. એઝ ફોર એક્ઝામ્પલ, સપોઝ ધ ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ ધી સ્લોપ ઓફ લાઇન પાસિંગ થ્રુ two points which are given to us are as under, let me say -2 - -3 and 5 - 4. The question is, what will be the slope of this line? Let us proceed ahead. By default, the first point
we call it x1 y1, which is -2 -3. The second point, let us call it x2 y2. The definition of the slope is there, so we say that required slope of the line M is equal to difference of y2 minus y1 by x2 minus x1. Our y2 is 4 minus y1 is -3 divided by 5 -2. Okay, so it is 4 plus 3, 5 plus 2, 7, 7 cut, and I find the slope as 1. So this is the way to calculate the slope of the line. Two cases, let me repeat the same. If theta is given, the slope of the line will be m is equal to 10 theta. If not, if two points are given, then the slope of the line is defined in this fashion: y2 minus y1 to x2 minus x1. Let us proceed ahead and discuss different forms of line. Number one, suppose a line is given and suppose two points on it, say x1 y1 and x2 y2, are given to us. That is, we consider the axis like this. There is a line. Okay. It passes through two points. One is A. X1, Y1, say. The other is, say, B, X2, Y2. Then, what will be the equation of the line? The derivations are there, but we have to remember the formula only, that the equation of the line through two points is as under. So here A has coordinates x1 y1, B has coordinates x2 y2, then the equation of the line shown in the figure, that is AB, is as under y2 minus y1 equal to x minus x1 by
x2 minus x1. So the structure of the equation is almost similar. Y minus y1, x minus x1, the difference of y, the difference of x. As we can see, two ratios equate. So sometimes this equation of the line is known as ratio form. ઘણી વાર રેખાના આ સમીકરણને ગુણોત્તર સ્વરૂપનું રેખાનું સમીકરણ કહેવામાં આવે છે. આ સમીકરણમાં એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુની કિંમત મૂકી અને સાદુરૂપ આપતા જે પરિણામી સમીકરણ મળે તે આપણું જરૂરી સમીકરણ થાય. જો રેશિયો ફોર્મથી સાદુરૂપ ના આપવું હોય તો આપણી પાસે એક બીજો પણ વિકલ્પ છે. બેઝિક મેથેમેટિક્સમાં આપણે થ્રી બાય થ્રી ડિટર્મિનન્ટ નિશ્ચાયક ભણી ગયા. નિશ્ચાયકના સ્વરૂપમાં પણ આ સમીકરણ લખી શકાય. થ્રી બાય થ્રી સીધી કન્સ્ટ્રક્શન, રાઇટ ફર્સ્ટ એક્સ વાય વન 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 ઇન ધીસ ફેશન એન્ડ ધેન સબસ્ટિટ્યુટ ધી કોઓર્ડિનેટ્સ ઓફ ટુ પોઈન્ટ્સ વિચ આર ગિવન ટુ અસ, નેમલી એક્સ વન વાય વન, એક્સ ટુ વાય ટુ. ઓપન ધીસ ડિટર્મિનન્ટ એન્ડ ફાઇન્ડ ધ રિઝલ્ટિંગ ઇક્વેશન. સો ફાઇન્ડિંગ ધ ઇક્વેશન ધ સેકન્ડ ફોર્મ વી કોલ ઇટ ડિટર્મિનન્ટ ફોર્મ. મતલબ એનો અર્થ કે નિશ્ચાયક સ્વરૂપનું રેખાનું સમીકરણ. બંને રીતે ગણતરી થઈ શકે છે. તો ચાલો હવે આ ટુ પોઈન્ટ્સ ફોર્મ પરથી એક એક્ઝામ્પલ જોઈએ કે જેમાં આનો ઉપયોગ થાય છે. વી રાઇટ ધ એક્ઝામ્પલ ઇઝ ફાઇન્ડ ધી ઇક્વેશન ઓફ અ લાઇન. રેખાનું સમીકરણ મેળવવાનું છે. ઇક્વેશન ઓફ અ લાઇન પાસિંગ થ્રુ જરૂરી રેખા જે બે બિંદુઓમાંથી પસાર થાય છે એના આપણને યામ આપેલા છે. વી આર ગિવન ધી કોઓર્ડિનેટ્સ એ બી એન્ડ બી એ. લેટ અસ ફાઇન્ડ ધી ઇક્વેશન. બાય ડિફોલ્ટ લેટ મી કોલ ફર્સ્ટ પોઈન્ટ એઝ એ A, B, second B. So part 1 is x1, y1, the later x2, y2. Using two points form, using a form which is just written few seconds back, two point form, the equation of this line AB is the structure of the equation 3 by 3 equal to 0
first row XY 1, last column 1 1 1. Write the coordinates given to us over here. X1, Y1, X2, Y2, which are AB and B respectively. So, let us proceed ahead. It is X, Y, 1, 1, 1 equal to 0. We write AB, BA. And let us open this determinant and check which equation we are getting. As you know, the opening of a determinant by default from the first row is x b into 1 minus a into 1 minus y a into 1 minus b into 1 fine plus, you know, the opening of the determinant which you have already studied in basic mathematics semester 1. Okay. 1 a into a, a square minus b square is equal to 0. So this is our resulting equation. And let us see how far we can simplify it. As it is a minus b, a square minus b square. You know, a square minus b square can be factorized. A square minus b square na apde avyav padi sakye, a minus b, a plus b. A minus b chhe ahiya. To a b minus a ne minus 1 common line apde lakhi diye a minus b. This way, a minus b plus a minus b, a plus b is equal to 0. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે ત્રણે ત્રણ પદમાંથી આપણને a માઇનસ b કોમન મળે છે. તો આપણે કહીએ કે સમીકરણને a માઇનસ b વડે ભાગતા અને કોઈ સંખ્યાથી આપણે ભાગીએ ત્યારે આપણે એ તકેદારી રાખવી પડે કે સંખ્યા 0 નથી. તો a માઇનસ b નોટ ઇક્વલ ટુ 0, અથવા બીજા શબ્દોમાં કહીએ તો a અને b સરખા થઈ શકે નહીં. એટલે આપણે જે અહીંયા આગળ વિગત આપી છે એમાં જ કહેવું જોઈએ કે વેર a ઇઝ નોટ ઇક્વલ ટુ b. a માઇનસ b વડે ભાગતા આપણને જે પરિણામી સમીકરણ મળે છે એ આ પ્રમાણે છે. a પ્લસ b ઇક્વલ ટુ 0. x અને y ના પદ આગળ માઇનસ છે. તો હવે આપણે એમ કહી દઈએ કે મલ્ટીપ્લાય બાય માઇનસ 1 માઇનસ 1 વડે ગુણતા x પ્લસ y માઇનસ a પ્લસ b ઇક્વલ ટુ 0.
is required equation. तो आपने जे बे बिंदु आप्या था ए बी अने बी ए एमाथी पसार थती रेखानू समीकरण आपने आ मळे. So we saw if two points are given, the equation of the line is in this way. It is as under. We are given the slope of the line. Rekhano apanne dhal apyo chhe. Ane te rekha je एक बिंदु माथी पसार थाय छे तेना याम पण आपेला छे. वी आर गिवन दी स्लोप एंड अ पॉइंट ऑन द लाइन. व्हाट विल बी दी इक्वेशन? लेट अस विजुअलाइज अ बिट यूजिंग पिक्चर. टेक द एक्सिस. There is a line. Let me label the line as L. Semicolon. Suppose the slope of this line is M. And a point on it is given. X1, Y1 are the coordinates. So here two things are given to us, the slope of the line and a point on it. The equation of the line, the equation of line having slope M and passing through X1, Y1 is as under. Passing through X1, Y1 is as under. Y minus Y1 equal to the slope X minus X1. So you are to remember this form. If the slope is given, point is given, substitute the values in this equation, simplify and get the resulting equation. Let us find one example to explain the same. The example is as under. Find equation of a line. એમ કહે છે કે રેખાનું સમીકરણ મેળવો. જે વિગત આપી છે તે આ પ્રમાણે છે. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ અ લાઇન ઇન્ક્લાઇન્ડ at 3π/4. That line make an angle 3π/4 with positive direction of x-axis, which is written in this way, OX plus. And that line
and it passed through that line, passes through the point whose coordinates are 3/2 and -5/2. So in terms of the data, we are given the angle of inclination theta and x1 y1. So let us come to theta is given to me 3π/4. As we have seen, if theta is given, the slope of the line is m is equal to 10 theta. So I have to find the slope using that m equal to 10 theta. Theta is given to me. Okay. Theta ni kimmat apanne aapi chhe 3π/4, which is in radian. Okay. So m is equal to 3π/4 can be rewritten in this fashion: π - π/4. The quadrant of the angle, ખૂણો કયા ચરણમાં પડે છે એ નક્કી કરવા માટે 45 ડિગ્રી ગુણાકારમાં 3 બીજા ચરણની વાત છે, અને ઓલ એસટીસી નો ઉપયોગ કરીએ તો ઇન ધ સેકન્ડ ક્વાડ્રન્ટ 10 ઇઝ નેગેટિવ, સો લેટ અસ કીપ અ નેગેટિવ સાઇન, એન્ડ 10π/4 યુઝિંગ દેટ ઓલ એસટીસી, કન્વર્ટિંગ ઇટ ઇન ટુ એક્યુટ એંગલ 10π/4, as we all know, it is 1. So, friends, we found the slope of the line, which is -1. Next, my requirement is a point. It is also there that x1, y1 is given to me as 3/2 -5/2, and the equation in which the substitutions required is this one: y - y1 equal to m x - x1. So we say required equation is y - y1 equal to m x - x1, where x1 y1 was 3/2 -5/2 and m is -1. So let us substitute the values. y - - result in +5/2. M is -1. X1 given to us is 3/2. Okay. Let us simplify it further. This whole quantity is multiplied by minus. Fine. Let us simplify. 2y, taking LCM,
2y plus 5 by 2 is equal to minus 2x minus 3 by 2. Similar quantities in similar position, cutting 2. 2y plus 5, 2x minus 3 on left hand side gave me something as under minus 2x minus 3 equal to 0. That is 2x, 2y, 2 equal to 0. On dividing by 2, the resulting equation x plus y plus 1 is equal to 0. So this gives us an idea that the equation of a line is always in the first degree, and there is a constant first degree in x and y and a constant. So we note one thing and then proceed ahead. What could be the general equation? કોઈ પણ રેખાનું વ્યાપક સમીકરણ કેવું હોઈ શકે? The general equation of a line is hence A, B, C are any constant. It is AX plus BY plus C is equal to 0. Where A, B and C are any constant. In this equation, suppose it is such that C is 0. If C is 0, that is, the general equation takes the form AX plus BY equal to 0. Now there is no C. And if I put X equal to 0, Y equal to 0, the equation is satisfied. Ama X અને Y ની કિંમતો અનુક્રમે 0, 0 મુકતા સમીકરણનું સમાધાન થાય છે. એનો અર્થ એ થયો કે આ રેખા, છેલ્લું જે આ સમીકરણ આપણે લખ્યું, એ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. સી ઇઝ 0, ધેન લાઇન પાસ થ્રુ, ધેન લાઇન pass through origin zero zero. So a good note, if the constant is absent, the conclusion is that the line pass through origin. So, we have seen two forms of the line. Let us see few more. Number 3. The slope of the line is given. Slope is given. And the intercept of that line on y-axis is given. Point is not given. Slope is there. Intercept on y-axis is there.
form of the line. Okay. So what we are given is as under axis, origin, a line is there whose equation is required. Let us label it as L, let us call it L, the line L. Slope M is given. Right. We can see that it intersects y-axis somewhere in this point. As the point is on y-axis, we say its coordinates are something 0c. 0c. That is, that much value is c. And C is called the intercept of the line on y-axis. Intercept mate Gujarati ma apni passe be tran shabdo che. Ane antarit kevama aave che. Akshantar pan kevama aave che. Antarit, akshantar, haji eka shabd લઈએ અંતઃ ખંડ પણ કહે છે તો અહીંયા આગળ મને એમ અને સી ની વેલ્યુ આપી છે એના પરથી એના ફોર્મની આપણે વાત કરીએ ધી ઇક્વેશન ઓફ લાઈન હેવિંગ સ્લોપ M and intercept where it cut the axis, intercept C on y-axis. Take care, the intercept is on y-axis, is given in this fashion, y is equal to mx plus c. Y is equal to mx plus c. As for example, how to apply the form? Find the equation of a line having slope. Minus 3 by 2 and intercept minus 5 by 2 on y-axis. Okay. So this is what we are given. Let us see how to find the required equation. As we know, as we can read, M is there, C is there, it is negative, we take note of that. Minus 5 by 2 slope is like that. The equation is this. So we say that required equation is y equal to mx plus c. Let us substitute the values. Minus 3 by 2 minus 5 by 2. 2 is your LCM. And or multiplying it by 2, I find that 2y equal to minus 3x
minus 5, minus 3x, minus 5. Taking all the terms on one side, that is left hand, I find that in order, the term containing x, the term containing y, and the constant 5 is equal to 0. So this is the required equation of the line, is required equation which we were in search of. So, friends, in this session, we have seen three items mainly. How to find the slope of a line, and how to use two different forms of a line, that is, two points form, slope point form, in fact three, slope intercept form. Next time we will deal with one more form and examples based on different details given to us. Thank you.